સ્વાદ જ્ઞાન ભક્તિમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. જો આપને કોઈને કોઈ શારીરિક રોગ સતાવતો હોય, ગમે તેટલા પ્રયત્ન છતાં કાર્ય સફળતા ન મળતી હોય, તો હળદરના કેટલાક પ્રયોગથી કાર્યસિદ્ધિ મેળવી શકાય છે. તો ચાલો કાળી હળદરથી કેવા પ્રયોગથી સમસ્યાનું સમાધાન મેળવી શકાય તે વિશે સંસ્કૃત આચાર્ય શાસ્ત્રી વિનોદભાઈ પંડ્યા પાસેથી જાણીએ. નમસ્તે દર્શક મિત્રો, સૌ દર્શક મિત્રોને જય દ્વારિકાધીશ. આવો સાથે મળી જ્ઞાન જ્યોત, જ્ઞાન દીપક એ પ્રજ્વલિત કરવાનો પ્રયત્ન કરીએ. તમસોમાં જ્યોતિર્ગમય, અસદોમાં સદગમય, સા વિદ્યાયા વિમુક્તયે. આજે બહુ સુંદર વિષય છે. આજનો વિષય છે હળદર કરશે ચમત્કાર. તમને વિચાર આવે શાસ્ત્રીજી આજનો વિષય હળદર ચમત્કાર કરે, તો હા હળદર કરશે ચમત્કાર. પણ પીળી હળદર નહીં, કાળી હળદરની આપણે વાત કરવી છે. હળદર બે પ્રકારની છે, એક આપણી રસોઈમાં વપરાય પીળી હળદર છે, અને તંત્રશાસ્ત્રની અંદર જેનો વિશેષ કરીને ઉપયોગ થાય છે એ કાળી હળદર છે. તો કાળી હળદર અનેક કરે છે, અનેકના ઉપાયોમાં એ કાળી હળદર એ કારગત નીવડે છે. તો આજે જ્ઞાન ભક્તિની અંદર આપણે વાત કરીશું કાળી હળદર, એનાથી થતા લાભ. તમે કોઈ પણ મહત્વના કામ માટે બહાર જાઓ, કે કોઈ એવું કામ હોય કે તમને એવું લાગે કે નહીં પતે, તો બહાર જતા પહેલા કાળી હળદરને થોડી ઘસીને એનું તિલક કરીને ગણપતિજીનું સ્મરણ કરીને તમે બહાર નીકળશો, તો જરૂર તમે જેના માટે ઘરની બહાર પગ મૂક્યો છે એ કાર્યમાં તમને સફળતા મળશે. બીજો એક ઉપયોગ, કે તમારું બાળક વારંવાર બીમાર થઈ જતું હોય, એને નજર લાગી જતી હોય, તો એક સુંદર ઉપાય તમને બતાવું, કે કાળી હળદરની એક ગાંઠ લેવાની છે, લાલ કપડાની અંદર મૂકવાની છે, એના માથા ઉપરથી 7 વાર ઉતારવાની છે, અને ત્યારબાદ વહેતું પાણી હોય એ વહેતા પાણીની અંદર એને અર્પણ કરવાની છે. બીજો એક ઉપયોગ કાળી હળદરનો, કે લક્ષ્મીની બહુ તંગી રહેતી હોય ઘરમાં, તો એક ચાંદીની વાડકીની અંદર અથવા ચાંદીના પાત્રની અંદર નાગ કેસર, જે કરિયાણા વાળાના ત્યાં મળતું હોય છે, એક ચાંદીનો ટુકડો અને થોડું સિંદૂર, આ 4 વસ્તુ મૂકી અને ત્યારબાદ એ 4 વસ્તુ તમારી તિજોરીની અંદર જે જગ્યાએ તમે ધન રાખો છો એ જગ્યાએ મૂકી દેવાની છે. ચાંદીનો ટુકડો, મોતી શંખ, ત્યાર પછી કાળી હળદરનો ટુકડો, એ 4 વસ્તુ ભેગી કરી અને તિજોરીમાં મૂકવાની. બીજો એક ઉપાય, તમારા ઘર ઉપર કોઈની અશુભ નજર હોય, તમને એવું લાગે કે આની અશુભ નજર મારા ઘર ઉપર છે, તમારા ઘરને કોઈ ટોકતું હોય, તો એ દૂર કરવા માટે એક પીળા કપડાની અંદર કાળી હળદરનો ટુકડો એ મૂકી ગાંઠ મારી ધૂપ આપી અને તમારો જે ઘરનો દરવાજો છે એ ઘરના દરવાજાની જમણી બાજુ ઉપર ખૂણામાં એ તમે ગણપતિનું સ્મરણ કરી અને બાંધી દો, તો જરૂર તમારા ઘરને કોઈની નજર લાગશે. બીમાર વ્યક્તિ, કોઈ વ્યક્તિ બહુ બીમાર છે, તો બીમાર વ્યક્તિના માથા ઉપરથી કાળા કપડાની અંદર કાળી હળદર મૂકી એના મસ્તક ઉપર હનુમાનજીનું સ્મરણ કરી 7 વાર ઉતારવા, સાંજના સમય સંધ્યા સમય 7 વાર ઉતારી અને એ કપડું હળદર સાથે વહેતા પાણીની અંદર એ પધરાવવાથી એ વ્યક્તિ ધીરે ધીરે એ સાજો થઈ જાય. બીજો એક પ્રયોગ છે ચણાની દાળનો. કોઈ બીમાર વ્યક્તિ રહેતો હોય તો થોડી ચણાની દાળ પલાળી દેવાની છે, અને પલાળેલી જે ચણાની દાળ છે 3 લોટના લુવા લઈ, એટલે ગુલ્લા જેને કહેવાય,
એને પેડા જેવા કરી એની અંદર પેલી જે પલાળેલી ચણાની દાળ છે દબાવવાની છે, કાળી અડદરનો ટુકડો દબાવવાનો છે, અને ત્યારબાદ એ ત્રણ વસ્તુ એ બીમાર વ્યક્તિના મસ્તક ઉપરથી ઉતારી અને ગાય માતાને અર્પણ કરવાના છે. વાત કરીએ વેપાર ધંધાની, કાળી અડદર છે ને એના વગર તંત્ર શાસ્ત્ર થાય જ નહીં. કોઈ પણ તંત્ર પ્રયોગની અંદર કાળી અડદર તો જોઈએ જ, અને એના લાખો પ્રયોગ એ ડામર તંત્રની અંદર બતાવેલા છે. પણ બધા પ્રયોગ દર્શકોને ના બતાવાય, કોઈનું અહિત થાય એવા પ્રયોગો ન બતાવાય, પણ પોતાનું કલ્યાણ થાય એવા પ્રયોગ અમે જરૂર બતાવીએ છીએ. બાકી વશીકરણના એવા કોઈ પ્રયોગ અમે ક્યારે બતાવ્યા પણ નથી અને બતાવીશું પણ નહીં. ક્યારે પણ કોઈનું અશુભ થાય એવી અમારી ઈચ્છા હોતી. વેપાર ધંધાની વાત કરીએ કે દુકાને જઈએ છીએ, વેપાર બરોબર ચાલતો નથી તો શું કરવું? તો વેપારી મિત્રોએ પોતાના ઘરમાં દેવ સેવામાં બેસવાનું છે, એક રૂમાલ જેવો લાલ રંગનો ટુકડો લેવાનો છે, એની અંદર એક કાળી અડદરનો ગાંઠિયો મૂકવાનો છે, 11 ગોમતી ચક્ર મૂકવાના છે, 11 કોડી મૂકવાની છે, અને એક મોતી શંખ આવે છે એ મોતી શંખ મૂકવાનો છે. ત્યારબાદ એની પોટલી વાળી અગરબત્તીનો ધૂપ આપી અને જ્યારે દુકાને જાઓ ત્યારે સાથે લઈ જવાની છે. અને તમારા દુકાનનો જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારની અંદર માતાજીનું સ્મરણ કરી અને ડાબી બાજુ, જમણી બાજુ નહીં, ડાબી બાજુ એ પોટલીને બાંધી દેવાની છે. મિત્રો, કાળી અડદર એક એવી વસ્તુ છે કે એના અનેક પ્રયોગો એ આપણા તંત્ર શાસ્ત્રની અંદર આપેલા છે. તો જ્ઞાન ભક્તિની અંદર અનેક એવા પ્રયોગો છે જે આપણા જીવન સાથે જોડાયેલા છે. કાળી અડદર, બાળક બહુ બીમાર રહેતું હોય તો એક નાનો ટુકડો લઈ કાળી અડદરનો કપડામાં એને સીવી અને ગળામાં પહેરાવાથી એની બીમારી પણ એ દૂર થઈ જાય છે. ડર લાગતો હોય તો પણ સવારે સ્નાન કરી કાળી અડદર થોડી ઘસી હનુમાનજીનું સ્મરણ કરી એનું તિલક કરવાથી આપોઆપ 2-3 દિવસમાં એનો જે આંતરિક ડર છે એ ડર દૂર થઈ જાય છે. મિત્રો, કાળી અડદરનો ઉપયોગ એ રાજસ્થાનની અંદર બહુ થાય છે, આપણા ગુજરાતમાં થતો નથી. પણ રાજસ્થાનમાં ઘેર ઘેર એ કાળી અડદરનો ઉપયોગ માતા બહેનો કરતી હોય છે. પણ ધ્યાન રાખવું, ખાડો ખોદે તે પડે એવી કહેવત છે ગુજરાતીમાં. તમે કોઈનું અશુભ વિચારશો, કોઈના માટે અશુભ કોઈ ક્રિયા કરશો તો તમારું અકલ્યાણ જરૂર થવાનું છે. માટે અમે તો વર્ષોથી, મને કેટલા વર્ષો થઈ ગયા, મારા મુખથી ક્યારે પણ એવો કોઈ પ્રયોગ બતાવવામાં આવ્યો નથી કે જેમાં વશીકરણ હોય કે કોઈ વશ થઈ જાય કે પોતાનું ધારેલું કરવા લાગે. એનાથી એક દોષ લાગે છે, એક મોટું પાપ લાગે છે, એક અંધશ્રદ્ધા એ જગતની અંદર ઊભી થાય છે. શ્રદ્ધા તરફ જવાનું છે, અંધશ્રદ્ધા તરફ જવાનું નથી. આ બધા જે પ્રયોગ છે એ લખેલા છે પણ એમાં અંધશ્રદ્ધા નથી. જેમ કે કોઈ તંત્રના યજ્ઞ કરવા, આખી રાત જાગવું સ્મશાનમાં, આવા બધા પ્રયોગોથી આપણું મન એ ચલિત થતું હોય છે. અને બને તો કોઈની ઉપર જુલમ થાય કે કોઈ આપણા વશમાં થાય એવો પ્રયોગ આપણે કરવો જ નહીં. ભગવાન આપણા વશમાં થાય એવો પ્રયત્ન કરવો કે આપણે કહીએ એમ ભગવાન કરે. જેમ નરસિંહ મહેતા જ્યારે બોલાવે અને દ્વારિકાધીશ આવે તો આપણી ભક્તિ એવી હોવી જોઈએ કે ભગવાન આપણા વશમાં થાય. અને ભગવાન તમારા વશમાં થશે, આખું જગત એ તમારા વશમાં થશે. કાળી અડદરના ઉપયોગ એ બહુ સુંદર છે, એને કરજો. બાળક બીમાર રહેતું હોય, રોગી હોય, ધંધા માટે, ઘરના નજર માટે, ત્યાર પછી તિજોરીની અંદર જે 4 વસ્તુ મેં તમને બતાવી, નાગકેસર, ચાંદીનો ટુકડો, ત્યાર પછી સિંદૂર અને થોડી એમ મોતીશંખ, આ 4 વસ્તુ એ તમારે તિજોરીમાં મૂકવાની. તો આગળ પણ આવતીકાલે બહુ સુંદર વિષય છે, એ વિષયની પણ આપણે છણાવટ કરીશું.
અને એ વિષય યુવાનોને લગતો છે, એટલે યુવાનોને પણ એ બહુ ઉપયોગી છે. કઈ દિશામાં બેસીને અભ્યાસ કરવો, કયા વિષય વાળાએ કઈ દિશામાં બેસવું, એના વિશેનું ચિંતન આપણે કરવાનું. તો આગળ પણ મળતા રહીશું, કોઈ સુંદર વિષયનું ચિંતન કરીશું, જ્ઞાન જ્યોત પ્રજ્વલિત થાય એવો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી મને આપો રજા. સૌ દર્શક મિત્રોને જય દ્વારિકાધીશ. જ્ઞાન ભક્તિની આ રોચક અને આસ્થાભરી યાત્રાને અત્યારે વિરામ આપીએ. આવતીકાલે આ જ સમયે ફરી કોઈ નવા આસ્થાસભર સ્થાનના દર્શન કરાવીશું અને નવા વિષય સાથે મળીશું. રજા આપશો. નમસ્કાર.